बनासकांठामां ગઈકાલે પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ નુકસાન થવા પામ્યું છે। ત્રેડિસા તાલુકાના કંસારી સહિત આજુબાજુના ગામોમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે પડી રહેલા ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા। વરસાદી પાણી ભરાતા અનેક જગ્યાએ મોટું નુકસાન થવા પામ્યું હતું। ડીસા તાલુકાના કંસારી, બાઈવાડા, જેડા સહિતના ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। 24 કલાક જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સુધી ખેતરોમાંથી આ વરસાદી પાણી હોવાના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થવાનો અંદાજ લાગી રહ્યો છે, જેમાં ખેતરમાં વાવેલો મગફળીનો પાક, કપાસનો પાક, બાજરી સહિતના પાકોમાં વરસાદી પાણી ફરી વળતા ખેતરમાં કંઈ જ બચ્યું નથી। ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, જેથી સરકાર તાત્કાલિક આ અંગે સર્વે કરી કોઈ પેકેજની જાહેરાત કરે તો ખેડૂતો બચી શકે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। અમારા ખેતરની અંદર હાલે બહુ પ્રમાણમાં પાણી પડ્યું છે। કપાસ, મગફળી, બાજરી બધું પાણીમાં દેખાય તેમ નથી। એની યોગ્ય સરકાર વળતર આપે અને બધું કાંઈ ગઈકાલનો વરસાદ પડેલો હોવા છતાં હજી સુધી કોઈ પાણી ઓસર્યું નથી। 3-3 ફૂટ પાણી પડ્યું છે। એની યોગ્ય સરકાર સહાય આપે જેવી વિનંતી છે। અને ખૂબ પાણી હોવાથી કપાસ 2-3 દિવસ સુધી સડી જાય જેવી સંભાવના છે। કેટલું નુકસાન થયું તમારું? અમારે નુકસાન હાલમાં 7-8 લાખનું નુકસાન થયેલ છે। તો એનું પણ સરકાર અમારી સામે જોયું અને સહાય આપે આવી નરમ વિનંતી છે। ચોમાસાની શરૂઆતમાં જ મોંઘા દાટ બિયારણો લાવી ખેડૂતોએ વાવણી કરી હતી, જે બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો પર મુશ્કેલી તોળાઈ રહી હતી। પરંતુ જે બાદ ગઈકાલે પડી રહેલા ભારે વરસાદને કારણે કંસારી ગામના ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા હતા અને હજુ પણ આવેલા વરસાદનું પાણી ખેતરોમાં યથાવત છે। અંદાજિત 500 વીઘા જમીનમાં 3-4 ફૂટ જેટલું પાણી ભરાઈ રહેતા ખેડૂતોએ વાવેલા મગફળી અને કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે। મોંઘા દાટ બિયારણો લાવી દિવસ રાત મહેનત કરી ખેડૂતોએ પાક તૈયાર કર્યો હતો, પણ તોફાની વરસાદે તેના પર પાણી ફેરવી દેતા આ વિસ્તારના ખેડૂતોને અંદાજિત 5 કરોડનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી વરસાદ ચાલુ થયો જોરદાર, તે સાંજે 4-1 વાગ્યા સુધી વરસાદ જોરદાર પડ્યો છે। કંસારી ગામમાં પાણીની આવક બહુ વધુ પ્રમાણમાં હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે, તેમાં પશુપાલનો, ખેડૂતને મગફળી, કપાસ જેવા વાવેતરને બહુ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખેડૂતોની એવી માગણી છે કે સરકાર એમને વધુ સહાય કરે અને હજી સુધી 24 કલાક થઈ ગયા છે પણ પાણી ઓસર્યા નથી અને સરકારને રજૂઆત કરવા છતાં પણ જે અહીંયાથી કુવારા પાદરથી શેરપુરા જે રસ્તો નીકળે છે ત્યાં લીપટ બનાવવાની માગણી વારંવાર ખેડૂતો કરે છે પણ એનો કોઈ નિકાલ થતો નથી। એ માટે સરકારશ્રીને રજૂઆત છે કે ત્યાં ગરનાળા યાર લીપટ નાખીને ખેડૂતોની મુશ્કેલીમાં જે પડે છે એને કરવા સારું। ખેડૂતોને 24 કલાકમાં જે મગફળી, જે કપાસને હજી તો બહુ પ્રમાણમાં નુકસાન થયું છે। લગભગ આજે 5 પીપળા તળાવ છે અને આજુબાજુના ખેતરો બહુ પાણી ભરાયેલા છે, ઢીંચણ ઢીંચણ ઉતી સુ હજી 24 કલાક થયા છે, તો 101 વીઘામાં પાણી વધુ પ્રમાણમાં ભરાયેલું છે।